जी बीडी एंड कंपनी पुरस्कृत आंतर शाला एकांकी नाट्य स्पर्धा 2020 ना उद्घाटन समारंभ में आप सर्वे नु हार्दिक स्वागत छे। हूँ राष्ट्रीय कला केन्द्र ना महामंत्री श्री रूपिन भाई ने स्वागत प्रवचन माटे विनंती करू छु। राष्ट्रीय कला केंद्र अने जीडी गोयंका ना संयुक्त उपक्रमे आयोजित अने बीडीएन कंपनी पुरस्कृत आजना आ चौथा आंतर शाला नाट्य स्पर्धा में हूँ आप सर्वे नु हार्दिक अभिवादन करू छु। अने सविशेष अपना मानवंता मेहमान डॉक्टर धवलभाई पटेल कलेक्टर श्री नु हार्दिक अभिवादन करू छु। શ્રી હસદીભાઈ કરંજિયા જેઓ નાટ્યના મશહૂર કલાકાર છે એમનું પણ સ્વાગત છે। મંચ પર ઉપસ્થિત જીડી ગોયંકા સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ મિત્રાજી, રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ નેનાક્ષીબેન વૈદ્ય, આ સ્પર્ધા માં બીડીએન કંપની તરફથી ઇનામો જાહેર કરવામાં આવ્યા છે એના સરસંચાલક ભરતભાઈ બાવસર, નિર્ણાયક ગણમાં અમિતભાઈ ઠાકોર, પ્રીતિબેન કંડિયા, અમારી નાટ્ય સમિતિના કન્વીનર હિમાંશુભાઈ ભટ્ટ, અમારા ખજાનચી અને ટ્રસ્ટી હેમંતભાઈ માવાવાળા અને અમારા મંત્રી મેહુલ શર્મા અને ઉપસ્થિત સજ્જનો અને સજ્જારીઓ। મિત્રો, આજે અમારે માટે એક ખૂબ આનંદનો પ્રસંગ છે। રાષ્ટ્રીય કલા કેન્દ્રના તખ્તા પર પહેલી વાર શહેરના કલેક્ટર પધાર્યા છે, જે વે વેરી બિગ હેન્ડ, અને આ કલેક્ટર સાહેબના માટે હું બે વાત એટલા માટે કહીશ કે એક એવું વ્યક્તિત્વ છે કે જેને જાણવા જેવું જરૂરી છે। ડૉક્ટર ધવલ પટેલ આઈએએસ, એ પોતે એમબીબીએસ છે, ડૉક્ટર છે, અને તે ઉપરાંત એમણે સંસ્કૃત વિષયમાં એમએ કર્યું છે અને પબ્લિક પોલિસીમાં પણ એમએ કર્યું છે। એટલે એમબીબીએસ અને એમએ બંનેનું સાથે હોવું પણ એમ લાગે છે એક અદ્ભુત વાત છે। 2008ના બેસ્ટના આઈએએસ ઓફિસર ડૉક્ટર ધવલ પટેલ ભારતમાં 12મા ક્રમે આવ્યા હતા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે। એમણે અત્યાર સુધીમાં જે ફરજો નિભાવી છે તેમાં સુપર ન્યુમરેરી આસિસ્ટન્ટ કલેક્ટર ગોધરા, આસિસ્ટન્ટ કલેક્ટર પાટણ, જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સુરત 6/4/2018 એઓ અહીં કાર્યરત છે કલેક્ટર તરીકે। પણ મિત્રો, એક વાત મારે તમને ખાસ કહેવી છે કે એટલું સૌમ્ય અને શાંત વ્યક્તિત્વ છે કે એને મળો ને એટલે આનંદ થઈ જાય। તમે કદાચ ભગવાન બુદ્ધની મૂર્તિ જોઈ હશે, ભગવાન બુદ્ધની મૂર્તિ એક તમે જુઓ ને એટલે તમને એક શાંતિનું વાતાવરણ પેદા થઈ જાય। હું એમ ચોક્કસ કહીશ કે કલેક્ટર ધવલ પટેલને જુઓ એટલે એક શાંતિનું ચિહ્ન તમારી સામે આવે। આવા કલેક્ટર આપણે મળ્યા છે, શાંત અને સૌમ્ય। મને આનંદ એ વાતનો છે કે મેં જ્યારે સાહેબને કહ્યું કે સાહેબ અમે આ રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં પ્રવૃત્તિ કરીએ છીએ અને જીડી ગોયંકા સાથે જોડાયેલું છે અને નાટ્ય સ્પર્ધામાં તમારે ઉદ્ઘાટક તરીકે આવવાનું છે, એ પણ મિનિટનો વિલંબ કર્યા વગર એમણે પીએને કહ્યું કે નોંધી લઉં ગુરુવારે આપણે જવાનું છે। ધીસ ઇઝ ધવલ પટેલ, પ્લીઝ ગીવ મી વેરી બિગ હેન્ડ। મિત્રો, આ શહેરમાં જ નહીં, માત્ર ગુજરાત નહીં પણ આખા ભારતમાં નાટ્ય જગતમાં જેનો ડંકો વાગે છે, મને કહેતા અનંત છે ધવલ સાહેબ કે અમે ભૂતકાળમાં મુંબઈના પારસી નાટકો જોયા છે પણ હવે
એકમાત્ર યશ્વીકરણ જે આખા દેશમાં પાસે નાટકો કરે છે. 80 વર્ષની ઉંમરે સાહેબ એમને પરફોર્મ કરતા જોવા એ ખરેખર બહુ આનંદની વાત છે. એમના વાઇફ એમના સાસુ બને અને બહેરામની સાસુનું પરફોર્મન્સ કરતા હોય ત્યારે યશ્વીભાઈને માણવાનો મજાજ ઓર હોય છે. આવા તકતાના બેદાદ બાદશાહ યશ્વીભાઈ કરંજિયા આજે ઉદઘાટન પ્રસંગે મોજુદ છે એનો અમને આનંદ અને ગર્વ છે. અમારામાંના જે આમ તો અમારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંત્રી છે, પરંતુ છેલ્લા કેટલાય સમય છેલ્લા 4 વખતથી આ આંતર શાળા નાટ્ય સ્પર્ધા કરીએ છીએ અને કદાચ હું એમ માનું છું કે ગુજરાતમાં કોઈ પ્રાઇવેટ સંસ્થા આંતર શાળા નાટ્ય સ્પર્ધા કરતી હોય તો એ માત્ર રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે. અને એના 50,000 રૂપિયાના ઇનામો પ્રતિ વર્ષ એ ભરત ભાવસર આપે છે, એ અમારા મંત્રી આપે છે. સાહેબ અમે આ સ્થળે હું 2 વાત જો રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં તે કહું તો એ અસ્થાન એના લેખાશે. રાષ્ટ્રીય કલા કેન્દ્રની સ્થાપના 10 જુલાઈ 1955 થયેલ. આ સંસ્થાનું મૂળભૂત પ્રમુખ તરીકે આ રાજ્યના હોમ મિનિસ્ટર પોપટભાઈ વ્યાસ હતા. વજુભાઈ ટાંક, પોપટભાઈ વ્યાસ અને અનેક કલાકારો એ આ રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંચને શોભાવ્યું છે. ગનીભાઈ દહીવાળા આ ગઝલકાર તરીકે જેને ગુજરાતનું ગઝલ બુલબુલ કહેવાય તે અમારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના સાહિત્ય સમિતિના કન્વીનર હતા. આ એકમાત્ર એવી સંસ્થા છે આખા ગુજરાતમાં જો કોઈ સંસ્થા પાસે પોતાનું મકાન હોય 2 માળનું, આમ તો મારે મકાન સીધી ભાષામાં કહેવું પડે બાકી હું એને મંદિર કહું છું, કળાનું મંદિર આખા ગુજરાતમાં કોઈ પણ સંસ્થા પાસે હોય તો એકમાત્ર રાષ્ટ્રીય કલા કેન્દ્ર પાસે. એના નાના 3 થિયેટર છે અને ત્યાં અમે નાના પ્રયોગો કરતા રહીએ છીએ, કાર્યક્રમો કરતા રહીએ છીએ. અમે પ્રતિવર્ષ અનેક કાવ્ય સંમેલનો કરીએ છીએ, કાવ્ય મહેફિલો કરીએ છીએ. અમે 3 પેઢીની કાવ્ય મહેફિલ કરી, 3 પેઢીના કવિઓ આવીને મંચ પર પોતાની વાત પોતાની કવિતાઓ રજૂ કરે. અમે હમણાં છેલ્લો ટ્રેન્ડ એવો રાખ્યો છે કે એક વિષય આપીએ, પ્રેમ વિષય આપ્યો અને મુકુલ ચોકસીને પ્રભુસ્તાને એ કાર્યક્રમ થયો તો પ્રેમ વિષય પર 25 જેટલા કવિઓએ આવીને પોતાની પંક્તિઓ રજૂ કરી. એટલે 25-40-50 જેટલા કવિઓ અમારા મંચ પર આવે છે. એટલું જ નહીં, અમે ચિત્રકળા માટે પણ કામ કરીએ છીએ. ચિત્રકળામાં પ્રતિવર્ષ 26 જાન્યુઆરીએ સ્નેહમિલન ગાર્ડનમાં એક બાળ ચિત્રકળા સ્પર્ધાનું આયોજન થાય છે. શીઘ્ર બાળ ચિત્રકળા સ્પર્ધા 3 વિભાગમાં 1-4 ધોરણ, 5-8 અને 9-12 ઓપન હોય છે. એમાં અમે કોઈ ફી લેતા નથી, પણ 200-250 બાળકો એ 26 જાન્યુઆરીએ બાગમાં બેસીને ચિત્ર દોરે અને એના ઇનામો અમને આપવામાં મજા આવે છે. છેલ્લા 25 વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલુ છે. બીજી વાત, અમે રંગોળી સ્પર્ધા બી કરી છે અને રંગોળી સ્પર્ધામાં પણ ઇનામો આપીએ છીએ. તે ઉપરાંત અમારું સંગીત સમિતિની ચાલે છે. એ સંગીત સમિતિમાં સાહેબ અમે પ્રતિવર્ષ શાસ્ત્રીય સંગીત, ઇન્સ્ટ્રુમેન્ટ અને ગાયકી, તે ઉપરાંત સુગમ સંગીતના કાર્યક્રમો પણ કરીએ છીએ. હમણાં જ છેલ્લા 2 વર્ષથી ડૉક્ટર પ્રદીપ દીક્ષિત સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને એમાં પ્રતિવર્ષ 25-30 જેટલા કલાકારો સુગમ સંગીતમાં ભાગ લે છે. આ 9 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે રાષ્ટ્રીય કલા કેન્દ્રના હોલમાં આ સુગમ સંગીતનું આયોજન થવાનું છે, સ્પર્ધાનું આયોજન થવાનું છે. આમાંથી જો કોઈ કલાકારને ગાવું હોય તો ચોક્કસ નામ નોંધાવો, 9 ફેબ્રુઆરીએ સવારે ચોક્કસ અમે તમને સાંભળીશું. 26 જાન્યુઆરીએ મેં કહું તે પ્રમાણે આ ચિત્રકળા સ્પર્ધા થાય છે. તે ઉપરાંત નાટ્યની પ્રવૃત્તિ અમે બહુ સતત કરી રહ્યા છીએ. વર્ષોથી એક ત્રિયાંકી નાટક તો થાય જ. ગયા વર્ષે અમારો નાટક એ અકાદમીમાં નંબર 1 આવેલો. અને તે ઉપરાંત આ નાટ્ય સ્પર્ધા, એ નાટ્ય સ્પર્ધા છેલ્લા 4 વર્ષથી અમે કરીએ છીએ. આ 3-4 દિવસના નાટ્ય સ્પર્ધામાં સાહેબ 500 જેટલા કલાકારો મંચ પર આવે ને એને અમારી છાતી ગદગદ ખુલી જાય છે. કારણ કે એક માણસને અમે પ્લેટફોર્મ આપું છું. હું માનું છું સાહેબ નાટક એક કોઈ ખાલી આનંદનું સાધન નથી, એ વ્યક્તિ વિકાસનું સાધન છે. અને અહીં આવનારું બાળક પોતે ડાયલોગ દે. મને શરૂઆતમાં પહેલી વાર કોમ્પિટિશન કરેલી ત્યારે એક પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે સાહેબ અમે રેકોર્ડિંગ કરીને ડાયલોગ કરીએ તો ચાલે. મેં કહું ના, એને માટે આ નથી સર,
મારે તો ડાયલેક્ટ બોલાવવા જોઈએ, એની પ્રસ્તુતિ થવી જોઈએ, એના હાવભાવ નિખરવા જોઈએ, એની વાંચી ગઈને આંગિક અભિનય આવવો જોઈએ, તો એ નાટક બને છે. અને હું માનું છું કે રાષ્ટ્રીય કલાકારતા આ કામ એટલા માટે કરે છે કે અમે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ તો આપીએ અને કેચ ધેમ યંગની થિયરી અમે રાખી છે. કારણ કે અમે જ્યારે સ્કૂલમાં હતા સાહેબ બહુ નાટકો કરતા હતા અને કોલેજોમાં પણ પુષ્કળ નાટકો કર્યા, ત્યારે અમને લાગતું હતું કે આ મજા આવે છે. પણ એ મજાનું અત્યારે જે રિવોર્ડ મળે છે સાહેબ, હું માનું છું કે જે કંઈ પણ પ્રવૃત્તિમાં અમે આગળ ગયા એ પ્રવૃત્તિમાં જો કોઈ પણ વિના સંકોચે અમે બોલતા થયા તો એ નાટ્યની પ્રવૃત્તિ છે. અને એટલા માટે મને લાગે છે કે નાટ્યની પ્રવૃત્તિ થવી જોઈએ. કારણ કે મેં ઘણા ગેધરિંગમાં સાહેબ માત્ર ફિલ્મી સોંગ પર 40-40 વિદ્યાર્થીઓને સ્ટેજ પર ડાન્સ કરતા જોયા છે. મને એમ લાગે છે, મને દુઃખ થાય છે કે હું એમ નથી કહેતો નૃત્ય બી થવા જોઈએ, અમે નૃત્યને પણ પ્રણેતા છીએ, પણ આપણે ત્યાં નાટકની પ્રવૃત્તિ બંધ થઈ જાય તે ન ચાલે. અને એટલા માટે અમે આ 4 વર્ષથી બાળકોમાં નાટકની પ્રવૃત્તિનો વિકાસ કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. અને એને માટે અમને આનંદ પણ છે અને 400-500 બાળકો અહીં આવે છે એને માટે ગર્વ છે. સાહેબ, વધુ સમય ન લેતા હું એમ ચોક્કસપણે માનું છું કે નાટ્યની પ્રવૃત્તિ એ જીવનને શણગારે છે. ધીસ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર એક્ટર. આપણે ક્યારેક પતિ તરીકે, કોઈ પત્ની તરીકે, કોઈ બાપ તરીકે, કોઈ માં તરીકે, કોઈ ભા તરીકે, કોઈ મામા તરીકે એક્ટિંગ તો કરતા જ હોય છે, અભિનય કરતા જ હોય છે. પણ આ રંગમંચ એક એવું સાધન છે કે જ્યાં દરેક વ્યક્તિ ક્યારેક રંગ અને ક્યારેક રાજા બને છે, ક્યારેક ગરીબ ને ક્યારેક તવંગર બને છે. અને જે હાવભાવ આવે છે તો તમારી હૃદયની ફેક્ટરીમાં ભાવનું સ્પિનિંગ કરવાનું કામ આ નાટ્ય કરે છે. એટલે એટલા માટે મને નાટ્ય પ્રવૃત્તિ ગમે છે. હું એમ માનું છું કે આપ સૌ આમાં ભાગ લો, એ બહુ જરૂરી છે અને લીધો છે, એનો અમને આનંદ છે. મને એક બે સ્કૂલમાંથી ફોન આવ્યો કે સાહેબ બરાબર પ્રેક્ટિસ થઈ નથી, તમે પરફોર્મ ન કરીએ. મેં એમને એક જ કહ્યું કે દીકરા, આમાં પરફોર્મ કરવાનું એ અગત્યનું છે. જીત અને હાર તો એક જ સિક્કાની બે બાજુ છે, ક્યારેક હાર જાય ક્યારેક જીત પડે. ધોની ક્યારેક ઝીરોમાં પણ આઉટ થાય, કોહલી બી ઝીરોમાં આઉટ થાય, પણ એટલે એ છોડી નથી દેતો. હું માનું છું તમે આવ્યા એનો અમને આનંદ છે, તમે આ પ્રવૃત્તિ વધારે વધારે ચાલુ રાખો એનો અમને ગૌરવ રહેશે. અને એક અગત્યની વાત, ક્યાં નાટ્ય સ્પર્ધા અમે કરી શક્યા હોય તો એ જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલને આભારી છે. મનહરભાઈને જ્યારે મેં કહ્યું કે સાહેબ આ પ્રવૃત્તિ મારે કરવી છે, એક પણ મિનિટ વિલંબર કહ્યું કે અમારું ઓડિટોરિયમ છે. ત્યાં સુધી મેં ઓડિટોરિયમ નહોતું જોયું, પછી આવ્યા પછી આટલું સુંદર ઓડિટોરિયમ સાહેબ, નાટક કરવાની મજા આવી જાય, અમને એમ થાય કે હું પણ મંચ પર ચાલી જાઉં એવું આ ઓડિટોરિયમ છે. એટલે હું મનહરભાઈનો, કાકડિયાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેડમ મોપાલી મિત્રનો પણ આભાર માનું છું કે એમની અને એમની ટીમને કારણે આ નાટક શોભી રહ્યો છે અને અમે સારું પરફોર્મન્સ કરાવી શક્યા છે. ફરી એકવાર વધુ સમય નહીં લેતા આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરીને ભરમું છું. આભાર. પ્રાસંગિક ઉદ્બોધન માટે જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર મિપાલીબેન મિત્રાને વિનંતી કરીશ, આપ આપનું વક્તવ્ય આપો. A very pleasant good evening to all of you. On this auspicious occasion of inter-school drama competition, I take the pride and I am privileged to welcome our honorable chief guest for the evening, Dr. Dhaval Patel, IAS collector for the city Surat. Sir, we are extremely overwhelmed by your presence and the time that you have spared for us. I also take the opportunity to welcome all the esteemed guests, all the senior dignitaries, jury members, parents, teachers, and all my dear students. We would like to welcome the core soul of the entire program, Mr. Ruchin Pachegar, who has inspired us and touched. Especially I got inspired when he spoke about the entire theme that they conduct every year. I really feel that every child should be touched because it is an overall growth of our children. Our vision at GD Goenka International School Surat is to provide value-based education with new innovations and ideas so that our pupils grow into aesthetically rich,
intellectually aware and integrated young people capable of fulfilling their dreams and aspirations. GDGIS is not a foundation where education is just a destination, but it is a journey of exploration. It's a journey of hope and endless possibilities. As academic members of educational organizations, our quest is to empower young minds with firm practicalities to help them realize their dreams into veracity. Our mission is to provide positive catalytic impulses to every child to scratch their inherent learning competences through a self-discovery process. As mentors from the various educational organizations of the city Surat, we understand that the uniqueness of every child needs to be recognized, nurtured, and treasured. Our emphasis is not only teaching, but enhancing the process of learning. We aim to provide our students with technological supremacy and help them integrate it with values, morals, and cultural legacy. As principals and mentors, we strive to provide holistic education where children involve and individuals who are self-motivated and creative. It is a matter of pride, in fact, to mention that City of Surat is blessed with excellent educational organization and extraordinary academic and post-curricular activities with a progressive approach throughout. I must say Surat is also blessed with pentagonal support system like Rashtri Kala Kendra. It is a platform for the students to explore their creativity, pursuit which develops in them the originality of thoughts and perception. I'm sure the event will reflect the wonderful creativity of thought and imaginations of the students. I congratulate all the participating team for expressing their enthusiasm and zeal. As we believe that the portrait of the structure is important, the splash of the color is important, the canvas that brings difference is important, not the palette. I extend my heartfelt gratitude to Rashtri Kala Kendra and mentors of all the participating schools for contributing their efforts and wish good luck to all the participants. Thank you. God bless. મહેમાનોનું સ્વાગત કરીએ. સર્વપ્રથમ સુરત શહેરના કલેક્ટર સાહેબ માનનીય ડોક્ટર ધવલભાઈ પટેલનું પુષ્પથી સ્વાગત કરશે પ્રિન્સિપાલ ડોક્ટર મોપાલીબેન મિત્રા. સાથે રૂપિનભાઈને વિનંતી કરીશ કે કલેક્ટર સાહેબનું શાલ વડે સન્માન કરે. શહેરના વરિષ્ઠ અને અગ્રગણ્ય નાટ્યકાર ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત શ્રી યશભાઈ કરજિયાનું પુષ્પથી સ્વાગત કરશે નૈનાક્ષીબેન વૈદ્ય, રાજ્ય કલા કેન્દ્રના પ્રમુખ નૈનાક્ષીબેન વૈદ્ય, અને શાલથી સન્માન કરશે રૂપિનભાઈ બચ્ચીકર. આ નાટ્ય સ્પર્ધા જેમણે પુરસ્કૃત કરી છે એવા ભરતભાઈ ભાવસારનું સન્માન કરશે હિમાંશુભાઈ ભટ્ટ. આપણે સદનસીબે શહેરના બે વરિષ્ઠ નાટ્યકારોને નિર્ણાયક તરીકે મેળવી શક્યા છે. પ્રથમ પ્રિન્સિપાલ અમિતભાઈ ઠાકોર. અમિતભાઈ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ બારડોલી લાજપોર અને ભગવાન મહાવીર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપાલ અને ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ચાલુ અભ્યાસ દરમિયાન વિવિધ નાટકો સ્પર્ધાઓમાં એમણે ઘણા પારિતોષિકો જીત્યા છે. અરવિંદભાઈ કિનારીવાળા જેવા
વરિષ્ઠ દિગ્દર્શક સાથે કામ કરી ચૂક્યા છે, ઉપરાંત રાષ્ટ્રીય કલા કેન્દ્રના નાટકોમાં પણ કામ કર્યું છે એવા અમિતભાઈ ઠાકોરનું સન્માન કરશે હેમંતભાઈ માવાવાલા. બીજા નિર્ણાયક પ્રાધ્યાપક પ્રતિબેન પંડ્યા બરફીવાલા કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે, બરોડા ફાઇન આર્ટસ કોલેજમાં ડ્રામેટિક્સનો ડિપ્લોમા કર્યો છે, અનેક નાટકોમાં અભિનય કર્યો છે, મુંબઈમાં કાંતિ મડિયા જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે કામ કર્યું છે અને સુરતમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રના ઘણા નાટકોમાં પણ અભિનય કર્યો છે. તે ઉપરાંત કપિલદેવ શુક્લ સાથે પણ કામ કર્યું છે, કેતન મહેતા દિગ્દર્શિત અને પરેશ રાવલ અભિનીત સરદાર ફિલ્મમાં ભીખીભાઈનો રોલ કર્યો હતો એવા પ્રીતિબેનનું સન્માન કરશે મહેન્દભાઈ ત્રિવેદી. આખી સ્પર્ધા જેમણે સ્પોન્સર કરી છે એમાં ભરતભાઈ ભાવસારનું હું વિનંતી કરીશ કે ઓકે યશજીભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ તમારી લાગણી અમારા માટે ખૂબ જરૂરી છે. માનનીય કલેક્ટર સાહેબ, માનનીય પ્રિન્સિપલ સાહેબા, મંચ પર બિરાજેલ તમામ મહાનુભાવો, મારા વાલા રૂટીન અને પ્રેક્ષકગણમાં બેઠેલા વાલા સુરતીઓ, આમ તો મારે બહુ લાંબી વાત કરવાની હતી પણ મારે કેવું નહીં, આઈ ફીલ વેરી ગિલ્ટી, મારે બીજા પ્રસંગમાં હાજર રહેવાનું હોવાથી હું જવા માગું છું એટલે મેં રૂપિનભાઈને વિનંતી કરી હતી. પણ એટલું જરૂર કહું કે રૂપિનભાઈ મારા માટે બહુ સરસ બધું બોલી ગયા, કલેક્ટર સાહેબ માટે બોલ્યા, એમના માટે પૂરેપૂરા લાયક છે કલેક્ટર સાહેબ, મારે માટે બહુ મીઠું મીઠું બોલી ગયા. મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, મારા જીગરી મિત્ર છે એટલે સારું સારું બોલ્યા, પણ એ બધું મેં જ લખી આપેલું. અને હવે જે હું વાંચવાનો હતો તે મારી પત્નીએ લખી આપેલું, પણ બે વાર ફોન આવી ગયો એટલે હું વધુ રવારો કરતો નથી. પણ રૂપિનભાઈ એટલું જરૂર કહું કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે ખેલતે રહો, જીતે રહો, જીતતે રહો ઓર રાષ્ટ્રીય કલા કેન્દ્ર કા નામ બઢાતે રહો. યે જિંદગી રંગમંચ હૈ દોસ્તો, યહાં સબકો નાટક કરના પડતા હૈ, યહાં માચિસ કી જરૂરત નહીં રહેતી, યહાં આદમી આદમી સે જલતા હૈ. ઇસીલીએ મેં કહેતા હું યે જલના જલાના છોડો ઓર હસતે રહો, ગાતે રહો, ગુનગુનાતે રહો, જિસે લોગો કો પતા ન ચલે કે આપ શાદીશુદા હો. છેલ્લે મારી માનીતી પંક્તિ, એમાં આખા જીવનનો અર્થ આવી જાય છે, કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મે પ્યાર, જીના ઇસી કા નામ હૈ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એન્ડ ગોયંકા હાઈ સ્કૂલ, ઇસી કા નામ હૈ. થેન્ક યુ વેરી મચ. માફ કરજો, આ રીતે જવું નહીં જોઈએ પ્રોગ્રામનો અધૂરો છોડીને, એ માટે ફરી ફરી ફરીથી હું આપને માફી માંગુ છું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ ઓલ, થેન્ક યુ ઓલ સર. ભરતભાઈ ભાવસારને વિનંતી કરીશ કે આ પ્રસંગે આપ આપના Thank you.
મારું નામ બોલવાનું. આંગિકમ ભુવનયસ્ય વાચિકમ સર્વવાન્મયમ આહાર્યમ ચંદ્રતારાદિ તન્નમ સાત્વિકમ શિવમ તન્નમ સાત્વિકમ શિવમ. રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ ચોથી આંતર શાળા એકાંકી નાટ્ય સ્પર્ધા 2020 ના ઉદઘાટક સમારોહના ઉદઘાટક કલેક્ટર શ્રી ધવલભાઈ પટેલ, ડોક્ટર ધવલભાઈ પટેલ અને અત્યારે આપણા નાટ્ય જગતના જે આપણે હંમેશા પ્રેરણા આપે છે એવા વાલા યુવાન જસદીભાઈ કરંજા કહ્યું હતું કે મારું નામ બોલજે, એટલે ખરેખર નામ બોલું જ છું. રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ નૈનાસિંહબેન, અમારા મહામંત્રી રૂપિનભાઈ પચીકર, જીડી ગોયંકા સ્કૂલના પ્રિન્સિપલ ડોક્ટર મોપાલીબેન મિત્રાજી અને નિર્ણાયક શ્રીઓ, તેમજ મારા રાષ્ટ્રીય કલા કેન્દ્ર પરિવારના મેહુલભાઈ, હેમંતભાઈ અને હિમાંશુભાઈ. શરૂઆતમાં જે હું શ્લોક જે બોલ્યો છું ને, એ શ્લોક એટલા માટે બોલ્યો કે આ રાષ્ટ્રીય કલા કેન્દ્રની પ્રેરણાથી જ હું અહીં ઉભો છું અને આ શ્લોક બોલતા શીખ્યો છું, એટલા માટે મેં શરૂઆત એ શ્લોકથી કરી છે. એટલે ધન્યવાદ મારી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંસ્થાને, એમની પ્રેરણાથી જ હું આ પ્રેરાયો છું. રૂપિનભાઈ એક વાત કરી વચ્ચે કે અમારી સંસ્થાના છે, ખરેખર રૂપિનભાઈ હું આ સંસ્થાનો છું એટલે જ મને આ પ્રેરણા મળી છે અને આ સંસ્થામાંથી જ હું શીખ્યો છું એટલે આપણી સમક્ષ આટલી સરસ રીતે બોલી શકું છું. આજે સાંસ્કૃતિક અને શિક્ષણ આ બે સંસ્થાનું એક મિલન થયું છે અને એ મિલનના ભાગરૂપે આટલી સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. વધુ સમય નહીં લેતા વાદળ નામના પડદા ખુલ્યા, વાદળ નામના પડદા ખુલ્યા, સૂર્ય નામનું નાટકનું ફોકસ પડ્યું, સવારનો રંગમંચ ઝળહળી ઉઠશે અને જીવન નામનું નાટક ચાલુ થઈ જશે. અને આ એક ઉત્તમ સત્ય એ પણ છે કે થિયેટરમાં જ્યારે નાટક જોવા જઈએ, થિયેટરમાં જ્યારે આપણે નાટક જોવા જઈએ છીએ ત્યારે આગળની બેઠક પર બેઠા હોઈએ છીએ અને જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણે પાછળની બેઠક પર બેઠા હોઈએ છીએ. ટૂંકમાં જીવન તમારી સ્થિતિનું સંબંધિત છે, માત્ર સંબંધિત છે અને એ સંપૂર્ણ સત્ય છે. આપ સૌરે સ્પર્ધકો ખૂબ રસપૂર્વક ભાગ લો અને અમારી આ નાટ્ય સંસ્થા રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીડી ગોયંકાના પ્રયત્નોથી આપ સૌ જે અહીં આવ્યા છો આપ રંગમંચને ખૂબ સરસ રીતે ઉજાગર કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપણા માનનીય કલેક્ટર ડોક્ટર ધવલભાઈ પટેલને હું વિનંતી કરીશ કે આવો અને અમારી આ સ્પર્ધાને શુભેચ્છા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય શ્રી યસદીભાઈ, રૂપિનભાઈ, શાળાના પ્રિન્સિપલ શ્રી અને સર્વે હાજર મંચસ્થ મહાનુભાવો અને સાથે જેમના માટે આ કાર્યક્રમ આયોજિત થયો છે એવા બધા સ્પર્ધકો અને એમના વાલીઓ, નાટક સાથે મારો બહુ ઝાઝો સંબંધ નથી એટલે જે આગળવાળા નાટકવાળા સાહેબોએ કીધું એ બધું સાચું, પણ મારે જે હું હમણાં બેઠો હતો એ વાત કરતો હતો કે મનુષ્યના જીવનમાં નાટક કરવાના તો બહુ પહેલાથી શરૂ થઈ જાય છે, રંગમંચ ઉપર બહુ ઓછા કરે છે, બાકી નાટક તો કરવા જ પડે છે બધાએ, એટલે નાટક શીખેલું તમારું કાંઈ એળે જ જતું. અને બીજો ઇસ્યુ એ છે કે નાટક છે એ તમારા ઘણા બધા જે કહીએ ઘણી બધી કળાઓ અથવા તો ઘણી બધી સોફ્ટવેર સ્કિલ્સને એન્હાન્સ કરે છે. મને ડિસ્ટિંક્ટલી યાદ છે, યાદ એટલા માટે છે કે આખા પેપરમાં મને એક પ્રશ્ન નહોતો આવડતો અને એ પ્રશ્ન એવો હતો કે નાટક
બધા બધી કળાઓનું સંયોજન છે એ પ્રકારનું કંઈક મારે 20 માર્કનો નિબંધ ઠોકવાનો હતો યુપીએસસીમાં, યુપીએસસી ગુજરાતી લિટરેચર. એટલે એ વખતે પછી બધું જાત જાતનું બનાવી બનાવીને લખ્યું હતું. બટ ઇટ ઇઝ ટ્રુ કે નાટકમાં દ્રશ્ય, શ્રાવ્ય, મ્યુઝિકલ એટલે તમારી ઓડિટરી, વિઝ્યુઅલ બધા જ પ્રકારની સેન્સીસ હોય એને સ્ટિમ્યુલેટ કરવાની શક્તિ છે. લેટ સે વી ટોક અબાઉટ પેઇન્ટિંગ્સ, તો એ તમારી ખાલી વિઝ્યુઅલ ડિસ્પ્લે છે. તમે મ્યુઝિક સાંભળો છો, ઇટ્સ યોર ઓડિટરી સેન્સેશન. જ્યારે નાટકમાં બધા જ પ્રકારનો સાથે સાથે હ્યુમન ઇમોશન્સ આર ઓલ્સો ઓવરફ્લોઈંગ, એટલે આ એકદમ ઉત્તમ પ્રકારની કળાકૃતિ છે. અને તમે બધા એ કળાકૃતિમાં ભાગ લેવા માટે અથવા એનું દર્શન જોવા માટે આવ્યા છો, એટલે આપ બધા પોતે એક ધન્યવાદને પાત્ર છો. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ, ઓલ ધ પીપલ હુ હેવ ગેધર્ડ હિયર. બીજું એક નાટક અથવા તો કોઈ પણ પરફોર્મિંગ આર્ટ સાથે જોડાયેલો પ્રશ્ન છે કે કોઈ પણ તમે વ્યવસ્થિત બધી જ મહેનત કરી ગઈ હોય તો કોઈક નો કોઈક તો ગ્લિચ થાય જ, તમારા સામે વાળો ડાયલોગમાં કઈ ભૂલી જાય, અથવા તો જે સમયે તમારે મ્યુઝિક વાગવાનું હોય તે મ્યુઝિક ના વાગે, ઓલ સોર્ટ્સ ઓફ ઇશ્યુઝ વુડ બી ધેર. તમે કોઈ પણ પ્રકારના પરફોર્મન્સીસ કરો, પણ એમાં સૌથી મહત્વનો પાર્ટ એ છે કે એ વસ્તુ તમને સમય સૂચકતા શીખવાડે છે. કારણ કે જીવનમાં થિંકિંગ ઓન યોર ટૂઝ અથવા તો જે પ્રશ્ન આવી પડ્યો છે હવે એમાંથી શાંતિપૂર્વક ગ્રેસફુલી કેવી રીતે એક્ઝિટ થવું એ આપણને આ કળામાંથી બહુ સારી રીતે શીખવા મળે છે. એટલે તમે બધા એ હિંમત રાખવી અને આજે અહીં પરફોર્મ કરવાના છો એના માટે આપ બધા ધન્યવાદને પાત્ર છો. સાથે સાથે સંસ્થા કે જેણે આપને બધાને મંચ પૂરું પાડ્યું, માણસમાં કળા હોવી અને કળાને મંચ મળવું બે અલગ અલગ ઘટનાઓ છે. એટલે જે લોકોને મંચ મળ્યું છે એ લોકો પોતાની કળાનો, પોતાની અંદરની ભાવનાઓનો આજે ડિસ્પ્લે કરી શકશે એ એમના માટે, એમના પેરેન્ટ્સ માટે, એમના ટીચર્સ માટે અને એમના પોતાના માટે એક ટ્રાન્સફોર્મિંગ ઘટના હોય છે. દરેક વ્યક્તિને તમે પૂછો તો એવું જ કે હું મારા જીવનમાં પહેલી વખતે છે ને આ નાટક કર્યું હતું, તો પહેલી વખતે હું અહીં ગયો હતો, પછી એનો રસ પડે અને એ વસ્તુમાં તમે અંદર ઓતપ્રોત થતા જાઓ. સો આ કેચ ધેમ યંગ અને લોકોને અત્યારે યંગ એજથી જ એમને નાટક તરફ પાડવાની જે પ્રવૃત્તિ કરે છે, તો રાષ્ટ્રીય મંચને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રાષ્ટ્રીય કલા કેન્દ્રને અને આપ બધાને પણ પોતાના પરફોર્મન્સીસ માટે, અને મે ધ બેસ્ટ મેન વિન. થેન્ક યુ વેરી મચ. સંસ્થાના પ્રમુખ શ્રી નૈનાક્ષીબેન વૈદને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય ડોક્ટર ધવલભાઈ પટેલ આપણા કલેક્ટર છે, મહામંત્રી રૂપિનભાઈ પચ્છીગર, આ નાટ્ય સ્પર્ધાને જેમણે પુરસ્કૃત કરી છે એવા ભરતભાઈ ભાવસર, આજના નિર્ણાયક ગઢ પ્રીતિબેન અમિતભાઈ, અન્ય મંત્રી ધવલભાઈ, મેડમ મિત્રાજી, હિમાંશુભાઈ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આજના બાળ નાટ્ય કલાકારો, આ પ્રસંગે શિક્ષણનો જીવ હોવાથી હું એટલું જરૂર કહીશ કે જ્યારે જ્ઞાન શક્તિ વિકસે છે એ હેતુસભર હોય છે ત્યારે જ્ઞાન વિકસે છે, ત્યારે સર્જનાત્મક વિકસે છે, સર્જનાત્મકતા વિકસે છે, અને જ્યારે સર્જનાત્મકતા વિકસે છે ત્યારે વિચાર વિકસે છે, અને વિચાર વિકસે છે ત્યારે જ્ઞાન જળહળે છે, અને જ્યારે જ્ઞાન જળહળે છે ત્યારે અર્થકારક વિકસે છે. માતા પિતા, શિક્ષકો, ઘર અને શાળા સંઘો એ બધા વચ્ચે એક સંકલિત સંબંધ હોવો જોઈએ, એક મિશન હોવું જોઈએ, અને અમારી સંસ્થા રાષ્ટ્રીય કલા કેન્દ્રએ એ જ હેતુને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેથી બાળકોમાં રહેલી સર્જન શક્તિ બહાર લાવી શકાય, એમનામાં રહેલી કળાને પ્રોત્સાહન મળે, અને એમાં અમને અનેક જણોનો સાથ મળ્યો છે. સૌ પ્રથમ તો અમારો આનંદ એટલે બેવડાવ્યો છે કે કલેક્ટર સાહેબ અત્રે વ્યસ્તતાની વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા છે અને આપ સૌ
બાળ કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે, એટલું જ નહીં જ્ઞાન અને કળાનો દીપ એમણે ઓર અધિક દૈદીપ્યમાન બનાવ્યો છે. આપણા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આજે ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ એ પણ શિક્ષણ અને કળાનો જીવ છે અને પ્રત્યેક પ્રવૃત્તિમાં ઉપસ્થિત રહે છે. તેઓને પણ અત્રે ઉપસ્થિત ન હોવા છતાં અહીં સન્મતિ બતાવવા બદલ એમનો પણ હું આભાર માનું છું. એ સાથે બીડીએન કંપનીના માલિક ભરતભાઈ બાવસર, જેમણે અમને આર્થિક સદ્ધરતા માટે વચન આપ્યું અને અમને આર્થિક સહાય કરી, બાળકોને પ્રોત્સાહિત કર્યા, એટલું જ નહીં અર્થની સાથે સાથે એમણે આ શિલ્ડ પણ બાળકોને આપવા માટે આગળ આવીને આગ્રહ કર્યો અને એ રીતે